नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક, આપની સાથે હું ચુક્યા હતી. સિંગર કેકેના નિધન અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માથા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેકેના નિધન બાદ મોટા સમાચાર. કોલકાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. થોડી જ વારમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાશે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ બહાર આવશે. માતા અને ચહેરા પર ઈજાના નિશાન પહોંચ્યા છે. ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોતનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ કેકેના મૃત્યુને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, આખરે તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે કે કોઈ અન્ય કારણોસર, તે તપાસનો વિષય છે. પોસ્ટમોર્ટમ થોડી જ વારમાં તેનો રિપોર્ટ આવશે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. થોડી જ વારમાં તે રિપોર્ટ આવશે. સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે કેકેને માથા અને ચહેરા પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. પ્રસિદ્ધ સિંગર કેકેનું કોલકાતામાં હૃદયરોગના હુમલાના લીધે 53 વર્ષની વયે અવસાન થયું છે. જાણીતા બોલિવૂડ ગાયક કૃષ્ણ કુમાર કુન્નત એટલે કે કેકેનું કોલકાતામાં 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કોલકાતામાં નાઝરુલ માંચમાં કોન્સર્ટ ખાતે પરફોર્મિંગ કરી રહ્યા હતા. કોન્સર્ટ બાદ ઓચિંતે જ તેમની તબિયત બગડી ગઈ. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે હોસ્પિટલમાં તેમને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે કેકેનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ મોત પાછળનું ખરું કારણ જાણવા મળશે. કેકે બોલિવૂડના ખૂબ જ લોકપ્રિય સિંગર હતા. આ ઉપરાંત તેમણે અનેક ભાષાઓમાં ગીત ગાયા હતા. તેઓ મધુર અવાજથી લાખો ચાહકોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. 90ના દાયકાના યારો ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત તેઓએ કરી. રોમેન્ટિકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરને સામ્રાજ્ય ફેલાવ્યું. જોકે હવે બોલિવૂડમાં શોકની લહેર છે. કેકેનું પ્રથમ આલ્બમ પાલ વર્ષ 1999માં રિલીઝ થયું હતું. સિંગર કોમ્પોઝિટર કે જેમનું પૂરું નામ કૃષ્ણ કુમાર કુન્નત હતું, તેમણે બોલિવૂડ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના તડપ તડપ કેસ દિલ સે ગીતથી ખાસ છાપ છોડી છે. જાણીતા સિંગરે અચાનક દુનિયાને અલવિદા કહી દેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કેકેના નામથી પ્રસિદ્ધ ગાયક કૃષ્ણ કુમાર કુન્નતના આકસ્મિક અવસાનથી દુઃખી છું. તેમના ગીતોથી લાગણી અને ભાવનાની એક વિસ્તૃત શૃંખલાને દર્શાવી છે તેવું પણ કહ્યું. ગ્રેજ્યુએશન પછી માર્કેટિંગ એક્ઝિક્યુટિવની તેઓએ નોકરી કરી હતી. તેમના જીવન સફર પર એક નજર કરીએ તો કેકેનું આખું નામ કૃષ્ણ કુમાર કુન્નત નામ છે તેમનું. 23 ઓગસ્ટ 1968માં તેઓનો જન્મ થયો. દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાં તેઓએ શિક્ષણ મેળવ્યું. દિલ્હીની કિરોડિમલ કોલેજથી ગ્રેજ્યુએશન તેઓએ કમ્પ્લીટ કર્યું. ફિલ્મમાં બ્રેક મળતા પહેલા 3500 જિંગલ્સમાં તેઓએ અવાજ આપ્યો છે. મ્યુઝિક આલ્બમ પરથી સિંગિંગ કારકિર્દીની તેઓએ કરી હતી શરૂઆત. હમ દિલ દે ચુકે સનમના ગીત તડપ તડપથી બોલિવૂડમાં તેઓ બ્રેક મળ્યો. કેકે હિન્દી, મરાઠી, બંગાળી અને ગુજરાતીમાં પણ પોતાનો સ્વર આપ્યો. તેલુગુ, મલયાલમ, કન્નડ, તામિલ ભાષામાં પણ તેઓએ ગીત આપ્યા. ફિલ્મમાં બ્રેક મળતા પહેલા 3500 જિંગલ્સ તેઓએ ગાયા. આમ કેકે પોતાની આજીવન સફરની જો વાત કરીએ તો ખૂબ જ મહેનત કરી અને એક સફર ખેડી તેઓ સફળતાના શિખરે પહોંચ્યા હતા. તમામ દિલોમાં રાજ કરી રહ્યા હતા કેકે. કૃષ્ણ કુમાર કુન્નત તેઓનું આખું નામ, પરંતુ તેઓ કેકેના નામથી ખૂબ જ પ્રખ્યાત થયા. પોસ્ટમોર્ટમ બાદ હવે તેમના મોતનું કારણ બહાર આવશે. આ વાત માન્યામાં નથી આવતી, કારણ કે જે દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે એ કોઈ અગાઉ થોડા દિવસ પહેલાના નહીં, પરંતુ ગઈકાલના છે. મોડી સાંજે જે કોન્સર્ટ કોલકાતામાં હતો તે દરમિયાન તેઓ એક કોન્સર્ટમાં જે પરફોર્મ કર્યું હતું, લાઈવ પરફોર્મિંગ ચાલી રહ્યું હતું, તે સમયના આ દ્રશ્યો છે.
अचानक શું થાય છે તેઓની તબિયત લથડે છે અને તેઓને હોટેલ લઈ જવાય છે પ્રથમ તો હોટેલમાં તેઓ પડે છે અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવાયા આખરે થોડી જ વારમાં શું બની ગયું તે તમામને વિચારતા કરી મૂકે છે એક બાદ એક સુપરહિટ ગીતોની અંદર અવાજ આપનાર કેકે આપણી વચ્ચે નથી રહ્યા તેઓના નિધનથી શોકની લહેર કોન્સર્ટનો આ વિડિયો કે જ્યાં તેઓ પરફોર્મ કરી રહ્યા હતા પરંતુ અચાનક જ તેઓને લાગે છે કે તેઓની તબિયત લથડી રહી છે તેઓને ત્યાંથી સીધા જ સ્ટેજ પરથી તેઓની જે હોટલમાં સ્ટે હતો તે જગ્યા પર લઈ જવાય છે તેમને આરામની જરૂર છે તેવું લાગતું હતું અને તેઓ તુરંત સ્ટેજ પર પરફોર્મ કરતા કરતા અચાનક જ પરત ફરે છે સ્ટેજ પરથી સીધા જ તેઓને હોટલ લઈ જવાય છે અને તેઓને ત્યાં મૃત જાહેર કરાય છે देखिए हम लोगों ने साथ में करियर शुरू की थी और अच्छा सिंगर मतलब बहुत ही बेहतरीन सिंगर था जो इंडियन फिल्म इंडस्ट्री में जो रॉक गाने जब से आने लगे उसमें केकी की आवाज़ जो है वो एक बहुत बड़ा योगदान उसमें रखा है और बहुत लोगों के गाने हिट होते हैं लेकिन गले की आवाज़ जो प्लेबैक सिंगिंग में एक हीरोइक आवाज़ एक सुंदर आवाज़ जो कान में बहुत खूबसूरत लगे वैसी आवाज़ के मालिक थे वो और वन ऑफ द बेस्टेस्ट गाइज नॉन कंट्रोवर्शियल कभी गाने के सिवा और किसी चीज़ में कभी भी आप केकी का कोई भी बात नहीं सुनेंगे एकदम शांतिपूर्ण जिंदगी जीते थे पार्टीज वार्टीज में ज़्यादा हम उनको देखते भी नहीं थे और 10-15 दिन बॉम्बे में रहना फिर छुट्टी में जाना पूरा फैमिली मैन थे चिल्ड्रेन एंड ऑल दैट इट्स जस्ट अ वेरी डिवास्टेटिंग थिंग 53 साल की उम्र में मालूम नहीं जिंदगी और किस किस तरीके से हम लोगों को ये समझाएंगे कि सुबह आँख खुली और आपको रोशनी दिखाई दी ये अपने आप में एक बहुत बड़ी अद्भुत चीज़ हुई है।